મિથક ખજૂર. તમે મને હસાવો તો છો, પણ હું આજે મારી સગાઈ છે, મને બહુ ડર લાગે છે. હું બહુ હેઝિટેટ ફીલ કરું છું. આઈ એમ ગેટિંગ નર્વસ યાર. એ તું છે ને સેજ પણ નર્વસ નહીં થા, ઓકે? આજે તારી સગાઈ છે, તું બહુ ફાઇન દેખાય છે. કોલેજમાં જેવી દેખાતી ને એના કરતા પણ વધારે બ્યુટીફુલ દેખાય છે આજે. પણ આજે મારી સગાઈ વ્યવસ્થિત પતી તો જશે ને? બધું ફાઇન થઈ જશે, સેજ પણ ટેન્શન ના લે. આઈ એમ મિસિંગ માય કોલેજ ડેઝ. સિરિયસલી યાર, તને યાદ છે પેલું આપણે ભૂંગળા બટેટા ખાતા? એ યાદ છે, આપણે પેલો પકલો ચીકી આપતો તો યાદ છે? મિસિંગ કોલેજ ડેઝ. અલ્પેશ આવ્યો કે મારી સગાઈમાં? એને મેં ફોન કર્યો તો, પણ ખબર નહીં એને ફોન રિસીવ જ નહીં કર્યો મારો. અને પેલો ત્રિભુવન? એનું મને ખબર નહીં યાર. ત્રિભુવન તો નહીં જ આવશે, કેમ કે એણે મને કીધેલું કે પિસ્તા તારા જ્યારે લગ્ન અને સગાઈ હશે ને ત્યારે હું નહીં જ આવા. એ દિલ દઈ બેઠેલો મને કોલેજમાં, પણ શું કરું યાર, છોકરીને દિલ તો એકને જ આપવું પડે. અને મેં આને દિલ આપી દીધું. બસ આઈ હોપ કે મારી સગાઈ વ્યવસ્થિત પતી જાય. જો બેન, આજે તારી સગાઈ છે, જીજાજીને બહુ ભાવ નહીં આપતી, બાકી લગ્ન પછી એનું જ ચાલશે. ડોન્ટ વરી, તારા જીજાની તો હું મારા આદાથી ને જ મારી નાખે. પણ જીજાજીનું આમ સાચું નામ શું છે? એનું સાચું નામ છે ગોલ્ડન સોમુ. સારા ઘરનો તો છે ને છોકરો? સારા ઘરનો ગોતવાનો પ્રયત્ન તો કર્યો છે મારા દાદાએ. એની પાસે ફક્ત ખાલી 250 વીઘા જમીન છે, 17 બંગલા છે, 8-9 ગાડી છે, અને 8 કરોડ રૂપિયા બેંકની અંદર કેશ છે, અને 250-300 તોલા હોનું છે. આના કરતાં પણ ગરીબ છોકરો ગોતવાનો પ્રયત્ન કર્યો તો, અને જો હજી આની કરતાં ગરીબ છોકરો મને મળ્યો હોત તો હું એ પણ ટ્રાય કરત. પણ બેન, તું આમાં ફાવી ગઈ. લ્યો જો આંટી આવ્યા. આંટી દેવા દાદી, જય સિગ્રેસા. દેવા દાદી, દેવા દાદી. મમ્મી, આજે મારી દીકરી બહુ સુંદર લાગે હે. કોઈની નજર ન લાગે હો દીકરા. આંટી, તમે પિસ્તાની સગાઈનું કાંઈ ટેન્શન લેતા નહીં, અમે સાંજ સુધી અહીંયા જ છે. આંટી, પણ મને તમારું ટેન્શન થાય છે. આજે આપણી પિસ્તાની સગાઈ છે, કાલે લગ્ન કરીને પારકી થઈ જાય આપણી પિસ્તા. આંટી, તમે સેજ પણ ઇમોશનલ થાવ માં. આજે પિસ્તા કેટલી ફાઇન દેખાય છે, પણ આને વાત રાઈટ કીધી, કાલે પિસ્તા પારકી થાપણ થઈ જશે. તમે બધું આજે જ ઉપાડી લેહો કે હું લગ્ન ઉઠી કાંઈક તો રહેવા જો મારી આટું. અરે દીકરી, કોઈની નજર ન લાગે હો બેટા. મમ્મી, સારી તો લાગું છું ને? હા, બહુ ક્યુટ લાગે છે બેટા. ચાલો મેકઅપ ચાલુ રાખો. જીજુ આવી ગયા કે? ઇઝ ઓન ધ વે. આઈ એમ ગેટિંગ નર્વસ. બહુ નર્વસ થાવ છું આજે, ખબર નહીં પેટની અંદર છે ને ઉંદેડા ગડગડ ગડગડ કરે છે. આઈ એમ ગેટિંગ નર્વસ. સો શટ અપ, શટ અપ. આજે મારી સગાઈ છે ને હું બહુ નર્વસ ફીલ કરું છું. કોણ જાણે, પણ મારા પેટની અંદર આજે મોજનો દરિયો ઉફાળા મારે છે પેટની અંદર. હું બહુ નર્વસ ફીલ કરું છું આજે. દાદા એવા? દાદા, શિસ્તમાં રહેજો. આવો દાદા, દાદા, દાદા. જો બેટા, હું દાદા તરીકે તને એક શિખામણ આપવા આવ્યો છું, સમજી? બોલો દાદા. માંડવામાં હા 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 હિ હિ કરવાની, સમજી? ડીજે વાગે તારે કૂદકા મારવા મળતી નહીં, અને કોઈના વાંકમાં આવતી નહીં. સમાજ વાટ જ જોઈ રહ્યો, સમજી? અને મારે આ તારું કાર્ય રાજી ખુશીથી સંપન્ન કરવાનું છે, પલાળેલું પૂરું કરવાનું છે, સમજી? વારંવાર શિખામણ ન દેવી પડે. ઓકે દાદા. જો ભૂલી જાતી ની હો નકર, આ શિખામણ દીધી માન્ય રાખશે નકર સિમટો ભરવો પડશે, સમજી? ભરવું પડશે? આ સિમટો ભરવો પડશે. ઓકે દાદાજી. એ ઈ તો બોલ્યા રાખે, આપણે લડી લેવાનું છે. મેં કે ચાલો રાખ, તારા જીજુ આવી ગયા કે? જારી જારી તપાસ કરની. બે એટલી ઉતાવળ હું છે તને? અંદરથી બહુ નર્વસ ફીલ કરું છું આજે. જીજુ આવી ગયા છે, બહુ મસ્ત દેખાય, હેન્ડસમ.
બેન તું તો સાવ ફાવી ગઈ ને, ચાલો ચાલો જીજાજી ને જોઈએ, ચાલો. પેલા હું જોઈશ જીજુ. મમ્મી આજે હું કેવો લાગું છું? અરે આજે તો મારો દીકરો બહુ ફાઇન દેખાય છે, કોઈની નજર નહીં લાગે. પણ આજે આજે તારા પપ્પા હતે તો કેટલા ખુશ હતે. ચલ એને જવા દે. પણ હું કહું, તને કોઈ એમ પૂછે ને કેટલા વર્ષનો, તો એમ કહેજે 24 વર્ષનો. કેટલા વર્ષનો? 75. અરે 75 નહીં, 24. 24? હા. અને હા ભર, સાસુ સસરા દેખાય ને તો એના પગે પડી જજે. હા એમ. મારો દીકરા આજે કેટલો ફાઇન દેખાય છે, રાજકુમાર જેવો લાગે. પિસ્તા, જીજુ ઇઝ લુકિંગ સો હોટ યાર. ઓ માય ગોડ. હાય રે મારી કિસ્મત, તું નજર ની બગાડ નવરી. પિસ્તા, પણ મહેમાનમાં એક જ કેમ? કોરોનાના હિસાબે એક જ જણને આમંત્રણ આપ્યું છે. ચાલો ચાલો જલ્દી, મને શરમ આવે. મમ્મી છોકરી ક્યારે આવશે? અરે આવતી જ હશે, શાંતિ તો રાખ. હે જીજુ. હે જીજુ. હે જીજુ, કેમ છો? નમસ્તે આંટી. નમસ્તે આંટી. નમસ્તે જીજુ. યુ આર લુકિંગ સો હેન્ડસમ. માય નેમ ઇઝ વૈશાલી. આઈ એમ પુરી. માય નેમ ઇઝ સોનિયા. એ બધું તો ઠીક, પણ તમારી બહેનપણી કા નથી દેખાતી? નોટી. હા નોટી જીજુ. પિસ્તા. એ પિસ્તા. મમ્મી મારું નેપકિન આપને બહુ ગરમી થાય છે. જીજુ તમે ક્લીન શેવમાં બહુ જ ક્યુટ લાગો છો. જીજુ તમે બહુ હેન્ડસમ લાગો છો આજે, કાજુ કતરી જેવા. કઈક તમને ચીપકું છે? ક્યાં? અહીંયા. અરે અહીંયા. અહીંયા. અરે અહીંયા. અહીંયા. અરે લાવો હું તમને લૂસી દઉં. હાય દૈયા. ઓહ શિટ. ઓહ શિટ. જીજુ પિસ્તાવી. પિસ્તા. આજે તમે બહુ હેન્ડસમ લાગો છો. તું પણ કેટરીના કેફ જેવી લાગશે. તો લે તારી કેટરીના કેફને પહેરાવી દે. જીનકે પીછે જી, જીસકે આગે પીછે જી, જી જી હમ ઉસકી સાલી હૈ હમારે જીજાજી, હમારે જીજાજી. એ આ વીતી પણ પહેરાવી દે. ઓ બારી બસ્તે અહીંયાથી લે બેટા. મમ્મી આપણી વીટી 1.5 તોલાની છે ને? હા 2 તોલાની કરાવી છે. 2 ની છે? યા. વાહ વાહ રામજી, જોડી ક્યાં બનાવી? ભાઈ અરે ભાભી કો.
સાચી વાત કહું, મારી કોઈ લુખીની બેનપણીને હાસા ગીત નથી આવડતા ગાતા, પણ તમને પામીને હું ધન્ય થઈ ગયા છે. હું પણ ધન્ય થઈ ગયો તને પામીને. તમને મારા પર ભરોસો છે ને? તમે જરા પણ નહીં બોલતા કઈ. દાદાજી તમે વિખોડિયા શા માટે ભરો છો? વી આર ફિયોન્સે, ઇટ્સ એન્ગેજમેન્ટ રિંગ, યુ કેન સી. એ ત્યારે હા નહીં કરવાનું સૂપ, નકર ગાલમાં વિખોડિયા ભરી જાય. અને મારી જેવો કોઈ ભૂંડો નથી, હું બહાર ખુરશી નાખીને બેઠો. સૂપ બહાર ખુરશી નાખીને બેઠા છે, વી કાન ડુઈંગ એન્જોય. આપણે રાડા રાડી નહીં કરી શકીએ હવે. કઈ નહીં દાદાજીની એસી કી તેસી, આપણે મોજ કરવા. મમ્મી તમારી દીકરીને લગ્ન પછી ક્યાં ફરવા લઈ જાઉં? અરે મારા દીકરા, તને જ્યાં મજા પડે ત્યાં લઈ જાજે, પણ મારી દીકરીને ને સિમલા મનાલી બહુ ગમે, એટલે ત્યાં લઈ જાવ ને ભૂલતો નહીં હો. હાલો જાનું કરો ત્યારે સિમલાની. જીજુ અમારે પણ આવું સિમલા મનાલી. જીજુ 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 જીજુ. અરે પણ અમે બે પેલા જી આવીને પછી તને લઈ જાવ. એ સમો હારો થયો તો લાલો આવી ગયો તે. આ મારે હાર્યો હખત નથી લેવા દેતી મને. અરે સમો તું ટેન્શન લેમાં, હવે હું આવી ગયો છું તારી બધી હાર્યો. અરે હવે હું લડી લે એ બધું છોડ. કેમ પણ તારું આ ફેશિયલ ને બ્લીચિંગ કેવું હતું? બાકી મોજ આવી કે? અરે વટ પડી ગયો વટ. અરે અરે આ ફેશિયલ તમે કરાયું? હા આપણે કરાયું. ફેસ કટ એકદમ જોરદાર કરી નાખ્યો તમે. તમે સેમ અજય જ લાગો છો, અજય દેવગન. હા એ તો પહેલેથી અજય દેવગન હું એને કહેતો હતો. ભાભી બગે લગણ સમો નસીબ ધારો. બાકી ભાભી તું લાવ્યો એક નંબર. ભાભી તમારો નેચર ભાભી મને ગમી ગયો. બાકી અને આ તમારી બાજુમાં કોણ છે? તમારું શું નામ છે? એની હામું જો મેં એનામાં કાંઈ લેવાનું નથી. અચ્છા ના પણ એનો ફેસ કટ બહુ સારો છે, ગેમો આપને. એક્સક્યુઝ મી, વાય યુ આર લુકિંગ એટ મી લાઈક ધીસ? એટલે હું તો રાજકોટનો છું, પણ તમે બોલાય કંઈ ખબર ન પડી. બહુ સારું હતું. શું હતું? ઈ ટર્ન યોર ફેસ ધેટ સાઈડ. ઈ નહીં પહેલાં બોલે તો ઈ શું હતું? ઈ વાય યુ આર લુકિંગ એટ મી લાઈક ધીસ? હા હા બહુ જોરદાર હતું. બાકી મજા આવી ગઈ. તમને મા બેનું હામું ગાયડું આપે છે? ના ના ન હોય એમનો ન કરે, પણ છોકરી ડાયી છે. બાકી યો હાથ તો મળાવો. લાલુ નામ છે મારું. લે શરમાય ગઈ. બાકી બાકી ભાભી શું હાલે? શાંતિ? બસ મજામાં. તમે ચિકનપુરી ખાધી? હા ખાધી ખાધી. અમે બે નાનપણના મિત્રો, એકદમ નાનપણથી પહેલેથી હારે લઈ ગયું, રમતા લઈ ગયું. તો અત્યારે હારે બિઝનેસ કરો છો? હા અમારો વ્યાજનો ધંધો હારે જ છે. વ્યાજ? હા તમારે લગ્ન પછી વ્યાજનો ધંધો છોડવો પડશે. હો હા તો છોડી દઉં. આપણે લોટરીનું ચાલુ કરી દઉં. લોટરીનું? લોટરી? હા ઈ હાલ છે. હે ને ઓલા ઈના માને રૂપિયા રૂપિયા વાળા. જોજો પાછા સટ્ટા રમવા નહીં મળતા. ના 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 એવું ના આપણે આવડે. એલી તારી હામુ ક્યારનો જોવે છે? ભાવ તો આપ. એને કેમ ભાવ આપે? એ ડોન્ટ સી એટ મી લાઈક ધીસ. ઓકે આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઈપ ઓફ ગાયસ. હવાળી નહીં છે બહુ. એ તો તમે તમારે પ્રેમ થાય એટલે બધી હવા ઉતરી જાય. નાતી નથી નાતી નથી. હું તો તમે ઘરની છો એટલે કહી દો. તમે હું મારા ફ્રેન્ડ મિત્ર ના, તમે મારા ઘરવાળાના મિત્ર ને, એટલે મારે કેવું? ભાભી હાશું કહું, આજે હું નથી આવ્યો. તમે નથી નાયા? આપણે એની જેમ જ છે, સેમ ટુ સેમ. તમે નાયા ને? કેટલી વાર નાયા? એક વખત. પ્રી વેડિંગ માં આપણે ક્યાં જશું? અની તો કેન્યા ડાર્લિંગ. મોરબી? હા હાય. આ હું ભવાય આજરી છે મારે કે પૂછું કોણ છો ભાઈ તું? હા આનો મિત્ર. અરે એનો મિત્ર હોય કે જે હોય, અમારા ઘરમાં આને હમે હું જોવે છે? કોની હમે? આને હમે. અરે મેં કઈ જોયું નથી. કેવી વાત કરે દાદા? અરે જોયું છે, આ મને નો આપો હાય. એ દાદા ઇજ્જતદાર માણસો, શાંતિ રાખજો. હા તમે આ ઇજ્જતદાર હો કે જે હોય, આ મને નો ફાવે ભાઈ. કોણ છો તું? એ બાપા શાંતિ રાખો, લગન માં તો આવું બધું ચાલે. છોકરા છોકરી ને જોઈ તો જ પસંદ કરે. આ પસંદ કરે કે ન કરે, આ ભવાઈ મને નો ફાવે. હું સમજાવે વાણ? એ બાપા
ઇજ્જતદાર માણસો છો, શાંતિ રાખજો. એ તે આની એટલું બોલ્યો ઇજ્જત કરે. એ ડોહા, એ ડોહા, એ ડોહા હું છે. એ ડોહા છું. એ એક મિનિટ, આ તમારા દાદાને ડોહો કહે છે? આ તમને કઈ હિસાબે ડોહો લાગે છે? છે કે થોડો વાળ? વાળ તો એકોય કાળો નથી. તમે ખોટો બદનામ હું કામ કરો છો? સમજી લેજો બાપા, ઇજ્જત થી રહેજો તમે. હા હા ભાઈ, હવે ઇજ્જત થી અમે રહેવું, બાકી આનો મારે સાલે હું સમજા. નીકળ બારો. હું ક્યાંય નહીં જાઉં. મારા દાદાજી માટે હું તમને સોરી કહું છું. હું જાઉં છું, પ્લીઝ. હું જાઉં છું, પ્લીઝ. ભૂલ થઈ ગઈ, નથી જાઉં મારે. આવું ભૂલ થઈ ગઈ, પ્લીઝ. આવી રીતે ઇજ્જત કાઢવા બોલ્યા મને તમે લગનમાં? પ્લીઝ સમજી જાઓ. ઓકે ચાલો તમને મારા હાથે શિખંડ ખવડાવું. સમુ, તમારા મિત્રને કહો ને સાઈડમાં જાય, ઘોકા મારે છે આપણા બે વચ્ચે. લાલુ છે જ આ બાજુ આવી જાય ભાઈ. ઇન્સ્ટાગ્રામ માટું કપલ પોઝ. આ લગન મને મંજૂર નથી. કેમ? અરે આ 75 વર્ષનો છે એવું મેં બહાર થી સાંભળ્યું. કેને કીધો? અરે બહાર થી વાત સાંભળી, 75 વર્ષનો છો. અરે દાદા, તમારે મારે જે રકઝક થાય એ બદલ હું માફી માંગું છું, પણ મારો જન્મ 1995 માં થયો છે. 95 માં છો હોય તો આ કડકુશલી કેમ થાય? અરે એ તો હમણાં 2 મહિના પહેલા કોરોના થઈ ગયો હતો દાદા. એને પાછું ફેશિયલ વતન કરાવ્યું હતું. હા જે કરાવ્યું હોય આ મને પસંદ નથી. એક મિનિટ, તમે કેટલા વર્ષના છો મને સાચું કહી દેજો, પછી લગ્ન પછી મને જો ખબર પડી ને તમારો આધાર કાર્ડ જોઈને તો મોટો ભવાડો થાય. સાચું કહો. ના ના, એ જ છે ભાઈ, તને કીધું એ જ ઉંમર છે મારી. મારા હમખાવ 75 ના નથી ને તમે? ના ના, અમારી હમણાં કોલેજ ની 2 વર્ષ પહેલા પૂરી થઈ. મારા હમખાવ 75 ના છો? તારા હમ મારું મરી જાય હું. 75 ના નથી ને? ના ના. કેટલા ના છો? અરે ઈ તને આધાર કાર્ડ આપ્યું છે એટલા વર્ષનો જ છો. 24 વર્ષના છે ઈ. અરે 75 વર્ષનો છે. બાપા તમને કઈક સમજણ ફેર છે? તમે આજે તમારો મગજ કામ કરતો નથી, તમે ગાંડા થઈ ગયા લાગો. અરે ગાંડો હું નથી સા, ગાંડા તો તું થઈ ગયો ભાઈ. એ બાપા, દાદા તમે ભૂલ કરો છો, તમારી આ દીકરીને આ આ આ હીરા મુખ જેવો છોકરો મળ્યો છે ને તમે મારું અટવાડ છો કામકાજો. અરે ભાઈ, આ આ હીરા મુખ જેવો છોકરો તને પસંદ આવે ભલે, મને તો બિલકુલ ગમતો નથી. અરે પણ કેટલો ચીકનો લાગે ઈ તો જોવો તમે. આ આ ક્યાંય નહીં મળે આવો. અરે ચીકનો લાગે કે ન લાગે, પણ તારી કૃષ્ણા દેહવા હિત પસંદ કરશો. પણ તમને વાંધો હું છે, આના દાંત મોઢું આ એકદમ ચીકનો લાગે આમ. જો અરે જે હોય તે મને મંજૂર નથી. કેમ વાંધો ક્યાં પડે? પણ મને આ મંજૂર જ નથી દાદા. તમારે ગમે એમ મંજૂર થવું પડશે. મંજૂર મારે થવું જ નથી. પ્લીઝ, મારી મારા ઘરનો સવાલ છે. પ્લીઝ. અરે તો તારા કર્યા તું ભોગે. પ્લીઝ દાદા, પ્લીઝ. અરે દાદા માની જાવ યાર. અરે હું માનવાનો જ નથી. પ્લીઝ દાદા, તમને પગે લાગુ પ્લીઝ. અરે આ કેવો માણસ છે, છેતરપિંડી કરે. અરે પણ કેટલો મસ્ત દેખાય છે, આવો છોકરો મને નહીં મળે સમાજમાં. અરે નો મળે તો કાઈ નહીં, બાકી આ લફંડા રે ક્યાં તું મેં. અરે પણ આ એન્જિનિયર છે. પ્લીઝ. અરે એન્જિનિયર આ માણસને છેતરવાનો. હવે છે ને બહુ થઈ ગયું છે, હવે ભાભી ને કહી દે હારે આવું છે કે નહીં નીકળી જાય. હું તને પસંદ છું ને? હા બસ તો આપણે બે ચાલ. પણ દાદાજી શું વિચારશે? દાદાજી એ વિચારશે કે દિલવાલા દુલ્હનિયા લે ગયા. મમ્મી છોકરી હજી કેમ ન આવી? ચાલો રોલિંગ એક્શન. ઓ માય ગોડ, પૂરું કરવાનું છે સમજી? હા દાદા સમજ્યા, પછી પાસ આવું. જો વારંવાર હેઠામણ દેવા આવી ન પડે, નકર હું સીમટો ભરે. સમજી? ચોટીઓ ભરે.